બોલ શું કામ છે, જેની એટલી બૂમો પાડે છે? અલી આજે દિવાસો છે. તો શું? તો શું? આપણે મજા મજાને મજા. હવે દશામાના વ્રત પછી જાગરણ, અને મારી મમ્મી છેલ્લા 5 વર્ષથી આ વ્રત કરે છે. આ એમનું છેલ્લું વર્ષ છે, તો ઘરે ઉજવણું રાખ્યું છે. તો આવવાનું છે તારે? હા. ઓકે ચલ ભાઈ. ભાઈ આવવાનું છે. દશામાના ધામમાં આરતી શોભાય પાર, ઓજી રે મારી દશામાના ધામમાં. દીવલડા જગમગ થાય, ઓજી રે મારી દશામાના ધામમાં. દીવલડા જગમગ થાય, ઓજી રે મારી દશામાં. દશામાની આરતી વાગડ પર ગણા
સરદાબા હૈયે હરખાય છે માના પર જાનો નહીં પા હોજી રે મારી દશા માની આરતી સામાની આરતી આરતીની શોભા પાર ઓ જીરે મારી દશામાના ધામમાં સામાની આરતી બેટા આ બધી કુવાસીઓને ચાંદલો કરીને જમવાનું પીરસી દે ચાલો બેસો જમવા તારી કેવી મદદ કરે છે અરે કડવી બેન શું વિચારમાં પડી ગયા અરે કઈ નહીં ચાલ હું તને મદદ કરું હું પીરસાવું છું તને હા હા હવે તારી વાત છે જો તારી કેવી દશા બગાડું છું હ તું પણ બેસી જા જમવા અરે તું ક્યાં અત્યારે આવી જા પછી આવજે તું ના ના બેટા બેસી જા બેસવા દે ને એને બેસી જા બેટા
જા બેટા, તું ડ્રેસ લેતી આવ તો. બોલો દશા માતની જે. દીકરીઓ જમવાનું ચાલુ કરો. હે દશામા, માં દયા કરો માં, નહીતર આ જગતમાં દશામા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે માં, વિશ્વાસ ઉઠી જશે. ચિંતા ના કરીશ, આ તો મારી કળા છે. કડવીને પાઠ ભણાવ. બેટા, મારો દીકરો. અરે મારી દીકરી. બેટા બેટા, મારી બેટા, મારી દીકરી. ફટકો છે, રૂપનો કટકો છે, કટકો. આ નવો કોણ છે જે સામે આવીને ઊભો થઈ ગયો છે? આ જોરાવરનો જુસ્સો બલબલાના ગાભા કાઢી નાખે. એ સવલી, તું એકવાર આ જોરાવરની થઈ પછી આ તારું પાણી ભરવાનું બંધ, અને જોરાવરના રાજમાં લહેર કરીશ લહેર. એ જોરાવર, મો સંભાળીને બોલજે, નહીં તો જોઈ લઉં આજે તો. આ જોરાવરનો જુસ્સો બલબલાના ગાભા કાઢી નાખે છે. નહીં છોડું તને. એ અભિમાની પૂતળા, તું તારી જાતને સમજે છે શું? છોડી દે આ છોકરીને. એ ભગતરા, આ મારો આપસી મામલો છે, તું વચ્ચે ના પડીશ, નહીં તો વધેરાઈ જઈશ, સમજ્યો? સમજી લેજે,
જ્યાં સુધી મારા પણમાં પ્રાણ છે ને ત્યાં સુધી આ છોકરીની ઇજ્જત ને આંચ નહીં આવવા દઉં.
એક જનમ નહીં જન્મો જન્મ સુધી રહીશું તારી પ્રીતમો જીવન કુરબાન રે દલડું તને દીધું તમારા ઘરે મૂકી જાઉં. હજી સુધી આપણી દીકરી સવિતા કેમ ન આવી? હા, મને ચિંતા થાય છે. એક તો રહી છોડીને જાત. તારી વાત સાચી છે. હવે એનું ક્યાંક ગોઠવાઈ જાય તો સારું. અરે તમે દીકરીના બાપ આંખ ઊંચી કરીને જોતાય નથી. હવે ઉંમર લાયક થઈ છે, જરા વિચારો. પણ એના લાયક કોઈ મુરતિયો તો મળવો જોઈએ ને. ગમે ત્યાં થોડી પણ આવી જાય. અરે શું થયું દીકરા? અજય કમલેશજી ના હોત તો હું કોઈને મોં બતાવને લાયક ન રહી હોત. કોણ છે કાળા માથાનો માનવી જેણે મારી દીકરી ઉપર દાનત બગાડી? આવ બેટા. આપનું ગામ? આમ તો હું સામેના ગામનો છું, પણ ઝવેરચંદનો દીકરો છું. ઝવેરચંદ? હા, એ તો બહુ જ મોટા માલદાર અને જમીનદાર છે. બસ કાકા, તો હવે હું રજા લઉં. કહું છું સવિતાને લાયક આ છોકરો મને પસંદ છે. છોકરો બહુ સારો છે, પણ એ ઘરમાં આપણો મેળ બેસે તેમ નથી. એ રહ્યા માલદાર અને આપણે રહ્યા ગરીબ. કાઢી નાખે બાપુ, પણ અત્યારે શું? અરે મને ખબર છે,
કે એને એક નાજુકડી બહેન પણ તો શું બાપુ? અરે એને ઉપાડી લઈશ ને, એટલે એ મારા સકંજા. અરે આવી ગયા તમે? અરે કમલેશની માં, આપણા બંને છોકરા હવે ઉંમરલાયક થઈ ગયા. હા મને ખબર છે, પણ તમે ક્યાં ધ્યાન આપો છો? આ કમલેશ આજકાલ ઉદાસ રહ્યા કરે છે. હવે હું શું કરું કમલેશની માં? આપણી આ બધી જાયદાદ શું કામની? કોઈ જગ્યાએ ઠેકાણું પડતું જ નથી. જ્યાં જઉં છું ત્યાં નાની ના જ આવે છે. પણ આપણે કમલેશને એકવાર પૂછવું જોઈએ, એને કોઈ છોકરી પસંદ હોય તો. હા તારી વાત સાવ સાચી. બેટા કમલેશ, કમલેશ હામા બોલો, શું કામ હતું? બેટા જો તને કોઈ છોકરી ગમતી હોય તો બોલી દેજે, હવે તો સોધી સોધીને અમે થાકી ગયા. બા કમલેશભાઈ કઈ નહીં બોલે, પણ મને ખબર છે રઘુ કાકાની દીકરી સવિતા. સવિતા? અચ્છા એમ વાત છે, પણ રઘુ કાકા કોણ છે? હું એને ઓળખું છું. આ મેળના પડે હો ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુતેલી. તમે ક્યાં ગમે તેમ બોલ્યા કરો છો? કમલેશને ગમતી હોય તો એને પૂછવામાં શું વાંધો છે? બા બાપુને ના પસંદ હોય તો કઈ નહીં, તમે મારી ચિંતા રહેવા દો, પણ મારી બેન સ્મિતાનું તો ક્યાંક ગોઠવી દો. બસ જ્યારે મોટાઓ વાત કરતા હોય ત્યારે છોકરાઓ વચ્ચે ન બોલવું જોઈએ. મને ખબર છે, આપણી પાસે પણ શું હતું, આપણે પણ ગરીબ જ હતા ને. એટલે તું શું કહેવા માંગે છે? એ જ કે જો કમલેશને સવિતા ગમતી હોય તો લગ્ન કરવામાં વાંધો શું છે? જોઈશું, હું જાઉં છું રઘુ પાસે, એને મળીને આવું. સવિતા. અરે સ્મિતા, તું ક્યાં ગુમ થઈ ગઈ હતી? આટલા દિવસથી કોલેજ કેમ નથી આવતી? હું કેટલા દિવસથી તારી રાહ જોઉં છું. અરે સવિતા, હું તારા માટે જ મોડી પડી, પણ તું છે ને ચિંતા ના કરતી. ચિંતા? હું શું કામ ચિંતા કરું? મારા બાપુ કમલેશના લગ્ન તારી સાથે કરાવવાની ના પાડે છે, પણ મારો ભાઈ કમલેશ તો તને જ ચાહે છે. મને ખબર હતી કે મારા અને કમલેશના પ્રેમના વશમાં કોઈ દુશ્મન નથી, સિવાય અમીરી અને ગરીબી. અરે વાહ, તને ક્યાંથી ખબર? ચલ સ્મિતા, હું જાઉં. બાય બાય. અરે બુવાજી, મારી ઉપર કઈ દયા કરો. બોલ કડવી, હું જાગતી જોગ માયા બોલું, બોલ તારે શું કામ છે? અરે બુવાજી, દુઃખનો તો કોઈ પાર જ નથી, મારી દીકરીનું કોઈ ઠેકાણું નથી પડતું, અને પેલી રેવા એની ઉપર તો કઈ વિધિ કામ જ નથી કરતી, મારી ઉપર થોડી દયા કરો. કડવી, તારી દીકરીનું સગપણ થઈ જશે, પણ તારે તારે દર રવિવારે અહીંયા આવવું પડશે, અને રેવાની પણ જાણ ઠેકાણે લાવી દઈ. હું તો જલ્દી ચોકમાં બોલું. જય માતાજી, જય માતાજી. બુવાજી, બુવાજી, તો મારે મારી પ્રજાને આ જોગ માયાના રામ રામ છે. જોગ માયાના રામ રામ. માતાજી, જય માતાજી. ઓના રખો પખરે માજી, જય માતાજી. ખંભા ખંભા માડી વાજી. વાત એમ છે કે મારે પેલા રઘુની દીકરી સવિતાને ભરણવું છે, એટલે એ મારા મોહ પાશમાં આવી જાય એવું કંઈક કરો. એ કામ કર. સવિતા. અરે સ્મિતા,
આવ, બહુ દિવસ પછી આજે તું ઘરે આવી. તે તો સવારે કીધું તું કે કેટલા દિવસથી મળી નથી, તો આવી ગઈ મળવા? બે સારું થયું આવી ગઈ. સવિતા, લે આ દશામાનો દોરો છે, તારા જમણા હાથે બાંધું ને તો દશામાં સદાય તારું રક્ષણ કરશે. આ બધું શું છે સવિતા? આ દોરા ધાગાથી કોઈનું કઈ જ રક્ષણ ન થાય. તું પણ શું, આ બધી શ્રદ્ધાવાળી વસ્તુઓ છે. જે હોય તે, પણ હું નથી માનતી આ બધી વસ્તુઓમાં. આ બધી અંધશ્રદ્ધાઓ છે. દુનિયામાં છે ને દશામાં બસામાં જેવું કંઈ જ નથી હોતું. સ્મિતા, કમલેશની માં, આજકાલ કમલેશ બહુ ઉદાસ રહે છે. હા, એટલે જ તો કહું છું, કમલેશની સગાઈ નક્કી કરી નાખ. પણ આપણે તો દીકરા વાળા, સામે ચાલીને જવું કેવી રીતે? દીકરીની હઠ સામે લાચાર બનીને આવ્યો છું. મારી દીકરી સવિતા તમારા કમલેશ ને ચાહે છે, અને તમારો કમલેશ મારી સવિતાને પ્રેમ કરે છે, એના માટે આવ્યો છું. તો ભલે સારું, 4-5 દિવસમાં હું તમને સમાચાર મોકલાવું. રામ રામ. રામ રામ. રામ રામ. કમલેશના બાપુ, આમ વિચારવામાં ને વિચારવામાં વર્ષો વીતી ગયા ને વીતી જશે. હું તો કહું છું કમલેશની સગાઈ નક્કી કરી નાખો. સગપણ તો કરું, પણ સ્મિતાને પરણાવી કે? એનું બી થશે, પહેલા આનું તો કરી નાખો. કહું છું, આજકાલ તમારા ચહેરા પર ચિંતાના વાદળો કેમ છવાયેલા છે? ચિંતા તો થાય જ ને, આ દીકરો અને દીકરી ઉંમર લાયક થયા છે એટલે ચિંતા તો થાય જ. અરે બાપુ, તમારે ચિંતા કરવાની કઈ જરૂર નથી. હા, દશામાં જે કરશે ને એ સારું જ કરશે. એ રામ રામ રઘુભાઈ. રામ રામ. રામ રામ. અરે રામ રામ. આવો ઝવેરચંદ બાપુ, આવો બેસો. અરે દીકરા સવિતા, મહેમાન આવ્યા છે, પાણી લાવજો. અરે શું વિચારમાં છો બાપુ? આનંદની વાત છે, તમારા જેવા અમીરના પગલા અમારા જેવા ગરીબ ને ત્યાં ક્યાંથી? મારા દીકરા કમલેશ ને તમારી દીકરી સવિતા પસંદ છે, એનું માગું લઈને આવ્યો. બાપુ, તમારી વાત તો મને મંજૂર છે, પણ તમે રહ્યા મેલોમાં રહેનારા અને અમે ઝૂંપડીમાં રહેનારા ગરીબ. પણ આ વાત લઈને તો તમે જ આવ્યા હતા, પછી અમીરી ને ગરીબી ક્યાંથી? હું સવિતાનું શક્પણ કરવા તૈયાર છું, પણ તમારે મારી એક વાત માનવી પડશે. મારી દીકરી હું તમારા ઘરમાં આપું, અને તમારી દીકરી તમારે મારા ઘરમાં આપવી પડશે. સાટા કરવા પડશે. સાટા? રઘુભાઈ, આ તો જિંદગીનો સવાલ છે. એટલે તો હું તમને કહું છું કે અમીર ગરીબી છોડી હાટા કરવા હોય તો જ આ માગું મને મંજૂર છે. ભલે, આ સાટો મને પણ મંજૂર છે, પણ એ પહેલા મારે મારી દીકરી સ્મિતાને પૂછવું બહુ જરૂરી છે. લ્યો, રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ. જાણવા મળ્યું છે કે એમની પાસે 1-2 કરોડ ના હીરા છે અને મુંબઈ વેચવા નીકળ્યા છે. હા, જગા તો આજે કરોડપતિ થઈ જઈએ. ચાલ તો ચાલો. નમસ્તે બાપુ, બહુ ઉતાવળમાં લાગો છો. હા ભાઈ, ઉતાવળમાં તો છું, પણ કોઈ સાધન જ નથી મળતું. નથી મળતું? અરે ચાલો અમે મૂકી જઈએ. કોણ છો તમે? અરે હું જોરાવર, અને મારો દોસ્તાર જગો. હવે ટાઢક થઈને ચાલો ચાલો મૂકી જઈએ. ના ભાઈ,
મારી પાસે કઈ નથી, હું જતો રહીશ મારી મેળે, મારી પાસે કઈ નથી. ગોરા, મને ખબર છે તારા ખિસ્સામાં શું છે. ચાલ કાઢ બહાર. ચાલ કઈ નથી, કઈ નથી, આવાજ નહીં, કઈ નથી, છોડો મને. તમને બહુ વાગ્યું તો નથી ને? મને તો નથી વાગ્યું, પણ આ દિલને જરૂર વાગ્યું છે. શું? અરે પેલા રસ્તા પર ગુંડા જેવા લોકો શેઠને મારી રહ્યા છે, એમને લૂંટી રહ્યા છે. એવું છે? તો ચાલો. અરે શેઠ, તમે ભાઈ હું શું કરું, હું બરબાદ થઈ ગયો, લૂંટાઈ ગયો ભાઈ, લૂંટાઈ ગયો. અરે શેઠ, કોણે આ હાલત કરી? હું મારા હીરા વેચવા મુંબઈ જતો હતો અને અને રસ્તામાં જ અહીં અહીં પેલા છોરાવાળે મને લૂંટી લીધો, મારા હીરા લઈ ગયો, બરબાદ થઈ ગયો. છોરાવાળ, તું ભાગી ભાગીને જઈશ કેટલે? બાપુ, લાગે છે આ મગતરા ને ચરબી ચડી છે. જોયું જોર તારું, પેલા શેઠ ના હીરા લઈને ભાગ્યો છું ને? હા ભાગ્યો છું, પણ એમાં તારે પડવાની જરૂર નથી. તું કરતો હોય ને એ કરી ખા. લાયે હીરા મને દઈ દે. આ હીરો તો તને નહીં મળે સમજો. બાપુ, લાગે છે આ મગતરાને તમારું જોર બતાવવું જ પડશે. લાગે તો એવું જ છે, બતાવવું તો પડશે. સારું કર્યું તું મને અહીંયા લાવી. આ બાદલ આવશે કે નહીં? ને ને જોરાવાળે આને ક્યાંક. નાના શેઠ, એવું ના વિચારશો, બાદલ જરૂર આવશે, ચોક્કસ આવશે. શેઠ, લો આ તમારા હીરા. તારો ઉપકાર માનું એટલો ઓછો છે. આજે તે મને બરબાદ થતા રોક્યો છે. લે લે આ તારું ઇનામ. શેઠ, એમાં ઉપકાર શાનો હોય? ઉપકાર માનો હોય તો સ્મિતાનો માનો, એને જ મને આવીને કહી દઉં. અને પેલા ગુંડાઓ પાસેથી હું આ તમારા હીરા લઈ આવ્યો.
સુખી રહેજો. વધારે તો નથી વાગ્યું ને? ના બા, નથી વાગ્યું. સ્મિતા, આ સવિતાનો ભાઈ બાદલ તું શું કહે છે? બા, તમે જે કરતા હોય તે બરાબર જ હોય ને? તો બોલાવો ગોળ મહારાજને અને વેચાવો ગોળદાણા. સવિતાની માં, હજુ સુધી પેલા ઝવેરચંદના કોઈ સમાચાર ના આવ્યા? અરે આવશે, માં દશામાં બેઠી છે ને, સાવ સારાવાના કરશે. અલ્યા બાદલ ક્યાં ગયો તો? આટલી બધી વાર ક્યાં લગાડી? કે નહીં બાપુ, ખેતરે ગયા તો. પેલો જોરાવર શેઠના હીરા લઈને ભાગી રહ્યો હતો. મેં એને પાઠ ભણાવી અને શેઠના હીરા પાછા લાવ્યો. સાબાશ, બહુ સરસ કામ કર્યું. આખરે દીકરો કોનો? આ રઘુનો. બાપુ લો હીરા, શેઠે મને ઈનામ આપ્યું છે. ઈનામ? હીરા? સવિતાની માં, આ દીકરાએ તો આપણું નામ ઉજાડી દીધું, પણ આ હીરા માં દશામાના પ્રતાપે મળ્યા છે. આ વખતે દશામાનો દિવાસો બહુ જ ધામધૂમથી ઉજવશો, કેમ? આજે રવિવારનો દિવસ છે, બહુ ખાલી લાગે છે. હા માડી હા, કોઈ કેસ આવતો નથી. બુવાજી આવી ગયા. બુવાજી જય માતાજી. અરે બુવાજી, તમે તો એવી તો કેવી વિધિ કરી, મારી તો પૂરી દશા બેઠી. જરૂર કઈ તારી ખામી થઈ લાગે છે. બાકી આ મંગા બુવા, મંગા બુવાની વિધિ ખાલી ન જાય. હે, આ બીજી વિધિ આપું છું. જરૂર આનાથી તારો વિજય થશે. અને જા, અને તારા દુશ્મન પણ આનાથી દૂર ભાગ છે. અને બોલ, તારે કઈ પૂછવું છે? અરે ના માડી ના, જા. દયા રાખજે માડી. જય માતાજી. ડિયા રપનો કોનો માં દીવડા જડી.
બેસો બેસો ઝવેરચંદ બાપુ ને ત્યાંથી માગુ લઈને આવ્યો છું ઝવેર બાપુ અરે ઝવેરચંદ સાથે તો મારે હાટાની વાત થઈ હતી હા એ જ વાત એમને તમારી દીકરી લીધી અને એમની દીકરી દીધી અરે સવિતાની માં જરા હાંભળો બોલો શું છે જય માતાજી ગોરમાતાજી જય માતાજી અરે આપણા દીકરા દીકરીના હક પણ પાકા થયા કરો વિવાહની તૈયારી શું વાત છે મને મને દશામા પર પૂરો વિશ્વાસ હતો જય દશામા હે માં દશામા તારી કૃપાથી આજ મારા સંસારની એક નવી શરૂઆત છે માં તારા આશીર્વાદ સદાય મારી પર બન્યા રહ્યા છે અને હું પણ વર્ષોથી તારી પૂજા કરતી આવી છું હે માં આજે તારી દીકરી ગરીબ ઘરમાંથી આ એક સુખી ઘરમાં આવી છે અને માં હું ચાહું છું આ વર્ષે હું તારું વ્રત ખૂબ ધૂમધામથી ઉજવું ધરતી ધ્રુજે રે દશામાની સાંઢણી આવે રે ઉગમણી ધરતી ધ્રુજે રે ઉગમણી ધરતી ધ્રુજે રે દશ દિશાયો ડોલે રે ઉગમણી ધરતી ધ્રુજે રે દશ દિશાયો ડોલે રે દશામાની સાંઢણી આવે રે ઉગમણી ધરતી ધ્રુજે રે મીનાવાળા ગોમે આવે રે ઉગમણી ધરતી ધ્રુજે રે હા રૂમઝૂમ સાંઢણી આવે રે ઓતરના ડુંગરા ડોલે રે દશામાની સાંઢણી આવે રે એ દખણનો દરિયો ડોલે રે એ ઉગમણી ધરતી ધ્રુજે રે દસે દિશાયો ડોલે રે ઓતરમાં ડુંગરા ડોલે રે દખણમાં દરિયો ધ્રુજે રે દશામાની સોંઢણી આવે રે ઉગમણી ધરતી ધ્રુજે રે હે ઉગમણી ધરતી ધ્રુજે રે ખજૂરી તારો જર મરિયાળો લીલો પીળો પોનજો એ રીમ જીમ હે રીમ જીમ વાયરા ચોર મિયા ગુણિયાલ વાયરા ચોર
સ્વામી આયા હારે અમે જોતો મોરા ગઢ માં દશા માને ગમજો હે રીમ જીમ અરે રીમ જીમ વાયરા ચોર મિયા હે ગુણિયલ વાયરા ચોર મિયા ખજૂરી તારો ઝર મરિયાળો લીલો પીળો પોનજો રીમ જીમ મજીમ વાયરા ચોર મિયા અરે ગુણિયલ વાયરા ચોર મિયા કઠલાલ પોહે રૂડું મીનાવાડા ગોમ સે મીનાવાડા ગોમ મારી દશા માનો દોમ સે કઠલાલ પોહે રૂડું મીનાવાડા ગોમ સે મીનાવાડા ગોમ મારી શારદા માનો ધોમ સે હે જાતા યો મે જાગતી દેવી દશા માને મળવાજો હે રીમ જીમ અરે રીમ જીમ વાયરા ચોર મિયા હે ગુણિયલ વાયરા ચોર મિયા હે ખજૂરી તારો ઝર મરિયાળો લીલો પીળો પોનજો રીમ જીમા હે રીમ જીમ વાયરા ચોર મિયા અરે ગુણિયલ વાયરા ચોર મિયા દશામાં વાગ્યા રે ડોલી ના ઢોલ હે હે વાગડ રમે દશામાં વાગ્યા રે ડોલી ના ઢોલ હા હે દશામાં મારું માને બાપ વાગ્યા રે ડોલી ના ઢોલ હે હે રણમાં રમે દશામાં વાગ્યા રે ડોલી ના ઢોલ વાગ્યા રે ડોલી ના ઢોલ હે રમતા જોયા દશામાં વાગ્યા રે ડોલી ના ઢોલ હે પરગટ પર ચાળી માત વાગ્યા રે ડોલી ના ઢોલ હે રણમાં રમે દશામાં વાગ્યા રે ડોલી ના ઢોલ લાલ મોટર લીધી છે મારી મમ્મી માના ધોમે જવા લાલ મોટર લીધી છે એ મારા ભાઈ બુનો હેડો
શ્યામા ને ધોમે જવા લાલ મોટર લીધી સે, મારી શારદા માને જોવા જવા લાલ મોટર લીધી સે. દેવી રે દશામાં દયા કરીને દાડો વાળે દેવી રે દશામાં, ઓ હો દુખિયાની બેલી મારી દેવી રે દશામાં દયા કરીને દાડો વાળે દેવી રે દશામાં. હે મમતાળીમાં બહુ માયાળી, ઓહો મમતાળીમાં બહુ માયાળી, દશામાં દયાળીશ દશામાં ના ધોમે જવા લાલ મોટર લીધીશ. ઓ મારી મમાઈ મના ધામે જવા લાલ મોટર લીધીશ ભાઈ, એ શારદા માના ધોમે જવા લાલ મોટર લીધીશ. અરે સવિતા, હા શું વિચારમાં પડી ગઈ છે? કઈ નહીં, બસ એમ જ. હા, આજે તો આપણી માટે બહુ ખુશીનો દિવસ છે. બા બાપુજીની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. સ્મિતા આજે પરણીને એના સાસરે વહી ગઈ છે અને આપણા પણ બધા સપનાઓ પૂરા થયા છે. હું એ જ વિચારતી હતી કે આજે દશામાની કૃપાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, એટલે મેં વિચાર્યું છે કે આ વર્ષે આપણે દશામાનું વ્રત ખૂબ ધૂમધામથી ઉજવીએ અને એમાં સ્મિતા, બાદલ, બાબા પૂજી અને બધાને બોલાવીએ. અરે શું દશામાં માંડી રહી છે, હું એવી કોઈ વાતમાં માનતો નથી કે માતાજી આપણી ઈચ્છાઓ પૂરી કરે. અને પરણાની પહેલી રાતે શું આ બધી વાતો કરે છે? આવું ના બોલો માતાજી વિશે, પાપ લાગશે. સારું ચાલ, આજે પરણાની પહેલી રાત છે, ક્યાં આ બધી માથાકૂટમાં પડવું. અરે આ તે તારા હાથમાં શું બાંધ્યું છે? આ માં દશામાનો દોરો છે, એ હંમેશા મારી રક્ષા કરે છે. અરે મેં તને કેટલી વાર કીધું હું આ બધી કોઈ વાતોમાં માનતો નથી, ચાલ છોડી દે આ દોરો. અરે આ શું કરો છો તમે? અરે સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં નીકળ્યા છો તમે? હું દશામાના મંદિરે જાઉં છું, પૂજા કરીને હમણાં આવું છું. અરે ક્યાંય મંદિરે મંદિરે જવાનું નથી, મારે ધંધે જવાનું મોડું થાય છે, પહેલા ચા નાસ્તો બનાવો. ના, પહેલા મને માતાજીની પૂજા કરી આવવા દો. અરે શું આ બધા ધતિંગો માંડ્યા છે, 10-10 વાર કીધું તોય સુધરતી નથી. આ બધા ધતિંગો છે ને તારા મા બાપ ના ઘરે ચાલશે, અહીંયા નહીં. સુખેથી કઈ ઊંઘવા પણ નથી દેતું? અરે સ્મિતા, 12 વર્ષોથી દશામાની પૂજા કરતા આવ્યા છે
અને કરતા હશે. આ બધા થતી મને નહીં ફાવે. દશા માના દામની દીવડા જડ હડતાયો જીરે માર દશા માના દામમાં આરતી ની શું અરે બેટા તે આ શું કર્યું બા આ દશામાં બસામાં જેવું કઈ ના હોય આને બધું ધતિંગ કેવા બેટા દશામાં રીજેને તો રાજ કરાવે અને ખીજેને તો ખેદાન મેદાન કરી નાખે. માફી માંગ માં દશામાની, આવું અપમાન ના કરીશ. માફી? શેની માફી? મેં કઈ ભૂલ નથી કરી. અરે બા આ બધા ડોળ કેવા, નસીબ અને મહેનત સિવાય કોઈને કઈ મળતું નથી. એ માં દશામાં એ તો ના સમજ છે માં, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. માં 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 ભૂલ કરી હોય તો માફ કરી દેજે માં. માં એના વતી માફી હું માંગુ છું માં, દયા કરજે માં. માં મારી અવગણના કરનારને તો હું રસ્તે રઝળતા કરી દઉં છું. હું કોણ દશામાં? બુવાજી કોઈ ઉપાય સૂચતો નથી અને આ કમલો દિવસે ને દિવસે સુખી થતો જાય છે. લે જોરાવર, જોરાવર આ દ્રશ્ય માળા લઈ જા અને આનું બધું લૂંટી લે બધું, અને પછી તો તું માનીશ ને આ માતાને? હા માડી હા. હું તને દેખાવ છું? ના બાપુ, તમારા એકલાનો અવાજ જ સંભળાય છે, બાકી બીજું કાંઈ દેખાતું નથી બાપુ. તો થઈ ગયું કામ. આ વિદ્યાર્થ 3 દિવસ કામ કરશે અને આ માળા, અને આ માળા મને પાછી આપવી પડશે, નહીં તો તું બરબાદ થઈ જઈશ. માડી, અરે માડી, મારે તો 1 દિવસ જ ગમ થઈ ગયો. હા લે જા, જય માતાજી. પણ એક વાત પૂછું, મેં એક વાત સાંભળી છે, શું એ વાત સાચી છે? હા જુઓ ને, અમે તો બરબાદ થઈ ગયા, ઘરમાં ચોરી થઈ
અને ધંધામાં નુકસાન પણ થયું. શું કરવું કાંઈ જ ખબર નથી. મને લાગે છે આ સવલી આવીને ત્યારથી આ ઘરનું વાતાવરણ કંઈક જુદું જ લાગે છે. ના ના, એ તો ખૂબ ભોળી છે. એ તો દશામાની પૂજા કર્યા કરે છે, બીજું કાંઈ નથી. તમે ત્યારે આટલા વર્ષ ક્યાં વિતાવ્યા? આનું એ જ તો કારણ છે. એ આવીને ત્યારથી તમારા ઘરની દશા બેસી ગઈ છે. શું કેવું છે તમારું? વાત તમારી સાચી છે હો કડવી બેન. સારું, ત્યારે હું રજા લઉં. જય માતાજી. જોયો ને મારો પ્રકો? અરે આવો આવો કડવી બેન, બહુ દાડે ભૂલા પડ્યા. હા, પણ તમારી સવલી તો ગઈ. શું ગઈ? અરે બરબાદ થઈ ગઈ. હાય હાય, શું થયું મારી સવલીને? તમારી સવલીને કાંઈ નથી થયું, પણ ચોરી થઈ ને આખી જિંદગીનું લૂંટાઈ ગયું. પેલા ઝવેર બાપુ છે ને, એ પોકે પોકે રોતા હતા. અને વાત જાણે એમ છે કે આ બધું તમારી સવલીના લીધે થયું છે એવું મેં જાણ્યું ને, એટલે મારાથી તો રહેવાયું નહીં. એટલે મારે તને કેવા આવવું પડ્યું, બાકી તમે જાણો. સવિના બાપુ! શું છે? સવિના બાપુ, આપણે સવિને ત્યાં જવું પડશે. કા? આપણી દીકરી પર કોઈ ચોરીનો આરોપ મૂકે ને એ તો નહીં જ ચલાવી લેવાય. ભલે આપણે ગરીબ રહ્યા, પણ આ મહેણા તો નહીં સહન થાય. પણ આપણે જીવે ને ત્યાં સુધી તો નહીં જ ચાલે. તમે તૈયાર થાવ, આપણે વેવાઈના ત્યાં જઈએ. હા ચાલો, આપણે ગરીબ રહ્યા તેથી શું થયું, ચાલો. એક કલાકથી કચરો વાળે છે, તારી માએ કચરો કાઢતા નથી શીખવાડ્યું? પણ બા, બા બા શું કરે છે? આખો દિવસ મહારાણીની જેમ શણગાર સજે છે. ઝડપથી કચરો વાળ, ઝડપથી. પણ બા, કચરો તો વાળું છું. બસ બસ, સામે બોલવાની કોઈ જરૂર નથી. કરમ ફૂટલી, જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી આ ઘરની દશા બેસી ગઈ છે. પણ બા, એમાં એમાં મારો શું વાંક છે? હા હા, તો કોનો વાંક છે? તમારા ઘરમાં ચોરી થઈ એમાં મારી દીકરીનો શું વાંક છે? ચોરી કઈ મારી દીકરીએ થોડી કરી છે. મારા કરમ ફૂટ્યા કે આ ઘરમાં આ કંગાળની દીકરીને પરણાવી લાવી. વેવાણ, જરા મોં સંભાળીને વાત કરજો. અમે ગરીબ જરૂર છીએ, પણ તમારા જેવા નીચ અને અભિમાની તો નથી. એટલે શું તમે મારા માબાપને અભિમાની સમજો છો? લઈ જાઓ તમારી છોકરીને. અમારી દીકરી તમને મુબારક અને અમારી દીકરી અમને મુબારક. જમાઈ રાજ, લઈ જજો તમારી બેનને અને મૂકી જજો પછી અમારી દીકરીને. ચાલ બા, આનું મોઢું હું જોવા નથી માંગતો. ચાલ બા. હવે મારું કઈ કરો. વાહ બુઆજી વાહ, આ વેળાએ તમારી વિધિ કામ લાગી ખરી. કામ થઈ ગયું, લો આ તમારો ભાગ. એ જોરાવર, ભાગ તો મારો એ પડશે, નહીં તો હું તારો ભાંડો ફોડી નાખીશ, સમજ્યો? અરે કેમ નહીં કડવી કાકી, તમારા સહકારથી તો બધું થયું છે. જો, મેં એવી આગ લગાડી છે ને કે સવલી અને સ્મિતાના સાટા વેરમાં બદલાઈ જશે. હું કોણ? કડવી. ભલ ભલાની જિંદગીમાં હું કડવાશ ભરી દઉં. જોરાવર, તારું જો કામ પતી ગયું હોય તો લાવ 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 પેલી માળા લાવ. લો બુઆજી, પણ જરૂર પડે તો પછી આપજો. જય માતાજી, જય માતાજી. વહુ,
સાંભળે છે? પાણી લાવ જરા. હા બા. કોઈ કામમાં ભલીવાડ નથી. મુઈ હાથ ફૂટલા છે? કોઈ કામમાં ભલીવાડ નહીં. દસ દસ વાર કહ્યું પણ અહીંથી જવાનું નામ જ નથી લેતી. કોણ જાણે મારા લમણે જ કેમ લખાય છે. હે મા દશામાં, આવું મારા કર્મમાં જ કેમ લખાયું છે? માં, હું શું કરું? તું જ રસ્તો બતાવ. અહીંયા રહું તો સાસુના મેણા ટોળા, અને પિયર જાઉં તો ગરીબ મા બાપને લાંછન લાગે. હે માં, હવે તું જ કહી કે તું કહે એ જ ખરું. માં, મને રસ્તો બતાવ. આપણી સવિતાને સાસરી માય સુખ નથી. આપણને એમ હતું કે દીકરીને મોટા ઘરમાં પરણાવીશું તો સુખી થશે, પણ આ તો ઊંધું થયું. આના કરતા તો કો ગરીબના ઘરમાં નાખી હોત ને તો સુખી થાત. તો આપણે ના ચલાવી લેવાય. આપણે દીકરીને વેવાણ હેરાન કરતા હોય તો આપણે સ્મિતાને શા માટે રહેવા દેવી જોઈએ? બાદલ, સ્મિતા અહીંયા આવો. તો બેટા બાદલ, અમે સવિતાના ઘેર ગયા હતા. અમારી સગી આંખે જોયું છે કે વેવાણ સવિતાને હેરાન કરે છે. મારી માં અને ભાભીને હેરાન કરે? હોઈ જ ના શકે. જરૂર ભાભીનો જ કંઈ વાંક હશે. મારી દીકરીનો વાંક હોય જ નહીં. અને તને ક્યાં કંઈ આવડે છે? તુંય તારી માની જેમ જ છું. મતલબ હું ને મારું ખાનદાન ખોટું? હા હા, 17.5 વાર ખોટું. તને તારી માએ કેવા સંસ્કાર આપ્યા છે ને એની મને ખબર છે. અરે ઘરમાં પૂજા પાઠ કરીએ તોય તને તકલીફ. સવારે મોડા સુધી પથારીમાં પડ્યા રહેવાનું. અને કોઈ કામમાં તારો ભઠિયો છે તોય અમે ચલાવી લઈએ છે. સાના માટે? કે અમારી દીકરી સુખી રહે એના માટે. સમજી? હા જ. તો એમ માનીને દીકરીનું શક પણ કર્યું હતું કે દીકરી સુખી થશે. આના કરતા તો દીકરીને કુએ નાખ્યું હોત ને તો સારું થાત. હા હા, તમે તો મને આ ઘરમાં કેવા સુખ દીધા છે. એ તો બાદલના પ્રેમના કારણે હું અહીં પડી રહી છું. તો તમને મારે દુખી નથી કરવા. તમે પણ જાઓ તમારા બાપના ઘેર. હા હા, તો વેવાણને ખબર પડે કે પરણેલી દીકરી પાછી આવે ને તો શું થાય. પણ બાબાપુજી, એમે સ્મિતાનો શું વાંક છે? એને તો આપણા ઘરમાં રહેવું છે, તો પછી શા માટે એને કાઢવી? મેં આ ઘરમાં રહેવાની ક્યાં ના પાડી છે? સવિતા ભાભીને વાંધો છે તો એની સજા મને શું કામ આપો છો? ભાઈને ભાભીને તકલીફ છે તો એનો બદલો અમારા સુખી સંસાર પર શું કામ લાવો છો? પણ બાબાપુજી, અમે બંને સુખીથી જીવીએ છીએ, એકના કારણે બીજાને શા માટે તકલીફ? સવિતાના કર્મમાં જે લખ્યું છે થશે. ના, તારે અત્યારે જ ઘર છોડવું પડશે. હા, અત્યારે ને અત્યારે જ તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ. Thank you.
બાદર આશુ બીજાના કર્મોની સજા આપણને શા માટે? હા સાચી વાત છે, પણ એ તારી બાએ સમજવું જોઈએ. પણ બાદલ આ તે કેવો ન્યાય? આપણે તો સુખેથી રહેતા હતા ને, સવિતાને કમલેશભાઈ સાથે ફાવતું ન હતું. તો કંઈ વાંધો નહીં, આપણે તો છીએ ને, સવિતા આપણી સાથે રહેશે. કુરિવાજોથી શું પરિણામ આવે એ આપણે જોયું. આ સાટાના રિવાજે આપણા જેવા ઘણા પરિવારોમાં આંખ ચાંપી છે. હા બાદલ, તારી વાત સાચી છે, પણ હવે વડીલોના આ નિર્ણય સામે આપણું શું ચાલે? હવે તો પિયર જયા વગર છૂટકો નથી. પણ બાદલ, મારો પ્રેમ હંમેશા તારી સાથે રહેશે. હે દશામાં, એવું તો શું થઈ ગયું કે આપણા બધા દુઃખ અમારી ઉપર? તું અમારી રક્ષા કરજે માં, વિખૂટા પડેલા પરિવારને ભેગા કરજે માં. Thank you.
રખડી ને હું તો થાકી રે ગયો છું, જ્યાં હોય ક્યાંથી વેલા તમે આવો રે દશામાં, જ્યાં હોય ક્યાંથી વેલા તમે આવો રે દશામાં, કરુને વેલા આવો રે બેટા, પાણી પી લે. પણ તું જઈશ ક્યાં? હું અહીંયા માં દશામાને શોધવા માટે નીકળી છું અને હું પાછી જઈશ તો મારા બાપને કોળ લાજે. ભલે દીકરા, તું થાકી ગઈશ, આરામ કરી લે. માં, હું આરામ કેવી રીતે કરું? આજથી માં દશામાના દિવસોનો વ્રત ચાલુ થાય છે અને હું દર વર્ષે આ વ્રત કરતી આવી છું. માં, જ્યાં સુધી આ વ્રત ચાલે ત્યાં સુધી શું હું તમારી પાસે રહી શકું છું? જેવા વ્રત પૂરા થશે હું અહીંયાથી જતી રહીશ. હા બેટા, ધર્મમાં કામમાં વાંધો છે. માં, મારે દશામાની મૂર્તિ મંગાવી છે, કોઈને બોલાવી આપશો? હા બેટા,
કુંદન બેટા, ઓ બેટા. હા, બોલો કાકી, શું કામ હતું? આ બેટાને દશામાનું વ્રત છે, તો તેને બજારમાંથી દશામાની મૂર્તિ લાવી આપને. ભાઈ, મારી પાસે પૈસા તો નથી, પણ આ વેટી છે, એ વેચીને તમે દશામાની મૂર્તિ અને ફૂલ લઈ આવો. આપણે દશામાની પૂજા કરવી જોઈએ, આપણે વ્રત કરવું જોઈએ, અને દશામાએ મને સવિતાની પણ ભાળ આપી છે. જો માં, તારું મન આ બધામાં માનતું હોય ને તો ચાલ, આપણે જઈએ દશામાની મૂર્તિ અને સાંઢણી પણ લઈ આવીએ અને સવિતાને પણ લઈ આવીએ. ચાલો ચાલો. અલે મને મરદરા કેમ થાય છે? ઓ ઓ, કોણ છે તું? શા માટે મને હેરાન કરે છે? અરે જે હોય તે મારી સામે આવ. હું કોણ? દશામાં, તમે મારા ભક્તોને હેરાન કર્યા છે ને, તો હવે એની સજા ભોગવવા તૈયાર થઈ જાઓ. ઓ ઓ ઓ, માં મારી બળતરા દૂર કરો અને મને માફ કરો. માં, મને માફ કરો. માં, તારી બળતરા બંધ કરું અને કરવી, જોરાવર અને જગાને ધૂળતા બંધ કરું. જાઓ, જઈને મારી દીકરી સવિતાની માફી માંગો, નહીં તો બાળીને ભસ્મ કરી દઈશ. ચાલો ચાલો, હવે સવિતાની આપણે માફી માંગવી પડશે. ચાલો ચાલો, આપણે બીજો કોઈ રસ્તો નથી. ચાલો 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 ચાલો. તારી બહુ અને જમાઈએ કરેલા મારા અનાદરથી હું કોપાયમાન થઈ હતી, છતાં પણ તમારી મારા પર શ્રદ્ધાથી આજે હું તમારા દુઃખ દૂર કરવા આવી છું. કે તમારા કપરા દિવસો પૂરા થયા. જા દીકરા રહેવા, અહીંથી થોડે દૂર એક ડોશીમાની ઝૂંપડીમાં સવિતા મારી પૂજા કરે છે. જા એને જઈને લઈ આવ. દીકરી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય, બાપ અને કુટુંબની ઇજ્જત ખાતર જેને ઘરબાર છોડ્યા હોય, એવી દુખિયારી દીકરીના બાપને ઊંઘ તો ક્યાંથી આવે?
બોલ શું છે? કહું છું, દશામાએ મને સપનું આપ્યું. દશામાએ કીધું કે તારી દીકરીને લઈ જા. માએ મને સપનું આપ્યું. પણ આપણી દીકરી સવિતા ક્યાં છે એની આપણને ખબર નથી. સપનામાં કહ્યું સવિતાને લઈ જાઓ. પણ એને ક્યાં લેવા જઈશું? એ ક્યાં ગઈ હશે? એના કોઈ વાવડ કે સમાચાર નથી. તમે ચિંતા ના કરો, માએ મને સપનામાં બધી અદાણી આપી છે. માએ કહ્યું ઉગમણા જાજો, ત્યાં એક ખેતર વચ્ચે ઝૂંપડી છે ને ત્યાં ત્યાં આપણી સવિતા છે. શું કહ્યું? આપણી સવિતા ત્યાં છે? ચલો બા બાપુજી, આપણે અત્યારે ત્યાં જઈએ. ચાલો ચાલો આપણી દીકરીને લેવા જઈએ. બેટા, બેન, બેટા, બેટા, મને માફ કરી દે બેટા. માફી મારી પાસે નહીં, મા દશામા પાસે માંગો. તેમની દયાથી તો હું તને શોધી શકી. સવિતા, ભૂલ તમારી ના હતી, આ તો મા દશામાનો પ્રકોપ હતો. માફી માંગવી હોય તો મા દશામા પાસે માંગો. સવિતા, આખરે સાન ઠેકાણે આવી ગઈ ને. આ બધો મા દશામાના પ્રકોપનો પ્રતાપ છે. હે મા દશામા, હું રીંજુ તો રાજપાઠ આપું અને ખીજુ તો ખેદાન મેદાન કરું. જોયો ને મારો પ્રકોપ? મારી પર શ્રદ્ધા રાખે તો હું એનો બેડો પાર કરું. દીકરી સવિતા, તારી ભક્તિ અને શ્રદ્ધાનો આ પ્રતાપ છે કે બે વિખૂટા પડેલા પરિવાર આજે એક થઈ ગયા છે. જાઓ, મારી પૂજા કરજો અને સુખેથી રહેજો. મા કી જય.